જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે હરુભાઈ ને વાલભાઈ ને કાઢ્યા. શું કામ? સ્ત્રી પુરુષ ની મર્યાદા નો એમણે સ્વીકાર ન કર્યો. આજે તો સ્વીકાર થતો હશે ને બધાને. હરુભાઈ અને વાલભાઈ ને કાઢ્યા, રઘુનાથ દાસ ને પણ કાઢ્યો. બરાબર સમજાવ્યા જ્યાં સુધી સમજતા ત્યાં સુધી, પણ પછી એની હદ હોય. તેમને કાઢી મૂક્યા. મહારાજ એ પ્રમાણે વર્ત્યા છે. એવા માની જે લાગ્યા તો એવા નિર્વિકલ્પાનંદ ને પણ જતા કર્યા. નહીં નિર્વિકલ્પાનંદ મહાપ્રકાંડ વિદ્વાન દીનાનાથ ભટ્ટની સાથે આમોદમાં 18-18 દિવસ અને રાત્રિ શાસ્ત્રાર્થ કરે અને દીનાનાથ ભટ્ટને ચરણે ઝુકાવી દે અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બનાવી દે, એ નિર્વિકલ્પાનંદ હતો, એવો મહાવિદ્વાન. પણ ના, લોભ ન રખાય એ નિર્વિકલ્પાનંદ પણ જાય. હવે બીજું સમજવાનું છે કે એવા જે જે નીકળ્યા એ સત્સંગમાંથી મહારાજે કાઢી મૂક્યા, એ સત્સંગમાંથી દૂર થયા, પણ પછી નિષ્પ્રાણ બની ગયા. એના ક્યાંય ચાલતા રહ્યા? કંઈ ન કરી શક્યા, એ આથમી ગયા ધીમે ધીમે. શું કારણ હતું? મૂળ કારણ એ હતું કે જે મૂળ સત્સંગ હતો એમાં ધર્મની ચેતના હતી, એમાં જ્ઞાનની ચેતના હતી, એમાં વૈરાગ્યની ચેતના હતી, એમાં ભક્તિનો પ્રાણ હતો, એવું જીવન હતું. એટલે બહાર નીકળેલા એ બધા ખોખા થઈ ગયા, કારણ કે અહીંયા ચૈતન્ય હતું. આજે ઘણીવાર અમુક વર્ષો પહેલા બનેલી ઘટનાઓનો તમે જરા અભ્યાસ કરો તો જે કાંઈ ઉપાસનાના દોર ઉપર કે જે તે લાઈનને લીધે જે કે મુદ્દા ઉપર સત્સંગમાં કાઢીને મૂકવાનો પ્રયાસ થયો, પણ એ નિષ્પ્રાણ થવાને બદલે તો બહુ સજીવ થયા, એમાં તો બહુ પ્રાણ આવ્યો. આ વચનામૃત ઉપરના આ મુદ્દા ઉપર ઘણું ચર્ચી શકાય છે, પણ મર્યાદિતપણે તમારી જરા નજરને અંદાજ રાખીને વાત થાય. તો એ લોકો નીકળી ગયા તો નિષ્પ્રાણ ન થયા, ચેતનવંતા બન્યા. એનું કારણ શું? આત્મનિરીક્ષણ કરો કે મૂળ જે સત્સંગ હતો એમાં ન તો ધર્મની ચેતના બચી હોય, કદાચ હોય તો મને ખબર નથી, ન તો ધર્મની ચેતના બચી હોય, ન વૈરાગ્યની વિભાવના હોય, ન ભક્તિની ભીનાશ હોય, ન ધર્મનું ચારિત્ર્ય હોય, તો જ એ પ્રાણવંત બની શકે. નહીતર તો એના પ્રાણ આમાં ચૂસાઈ જાય. 10 મણનું લોહ ચુંબક પીડ્યું હોય ને એક પાછેર લોહ ચુંબકની ગજ વાગે, હાચ કરતું ખેંચાઈ જાય. આવડું લોકાયંત્ર હોય, હોકાયંત્ર હોય, એ લાખ મણ લોહ ચુંબક પીડ્યું હોય ત્યાંનું ગજું શું વાગે? પણ એ સાધુઓ મૂળ સત્સંગના, એ સત્સંગીઓ નિર્વીર્ય, નિષ્પ્રાણ, નિર્ધર્મ આવી રીતે વર્તનારો સમુદાય પોતાના પ્રાણ ખોયા, બીજાના પ્રાણ પૂર્યા. આજે ઘણા ભક્તો એ બાજુ સુકામ ખેંચાય છે. આપણી પાસે સાચું હીર છે, સુકામ ખેંચાય છે. અહીંયા કંઈ દેખાતું નહીં હોય તો ને, જો આજે મૂળ સંપ્રદાય છે એના તમામ અનુયાયીઓ પ્રાણવત રીતે જો બેઠા થાય તો બધાના નીર ચૂસાઈ જાય. કારણ કે આપણે પડખે પ્રભુ સહજાનંદ છે, આપણે પડખે ગોપીનાથ ઊભો છે, આપણે પડખે નરનારાયણ બેઠો છે. પણ એ વાત સમજવાની ઘણી કઠણ છે.